રાજકોટ દુર્ઘટના બાદ જૂનાગઢ મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. શહેરમાં ચાલતું ગેમ ઝોન પર મનપા ત્રાટક્યું હતું. વહીવટી વિભાગ અને મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. શહેરના 4 ગેમ ઝોનને ખંભાતી તાળા મરાયા છે. એનઓસી મુદત પૂર્ણ થતા સુરજ ફન વર્લ્ડને સીલ કરાયું છે. ફાયર એનઓસી ના હોવાને કારણે સુરજ સિનેપ્લેક્સનું ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે. ફાયર એનઓસી ના હોવાને કારણે ઉપરકોટ ગેમ ઝોન સીલ કરાયું છે. પરવાનગી વગર ચાલતા ફન હોટલ ગેમ ઝોનને પણ સીલ મરાયું છે. હજુ પણ શહેરના અન્ય મોલમાં મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. બીયુ સર્ટિફિકેટ નહીં હોય તેવા એકમો પર નક્કર કાર્યવાહી કરવામાં આવશે. તો રાજકોટની દુર્ઘટના બાદ જૂનાગઢની મનપા એક્શન મોડમાં સજ્જડ કાર્યવાહી કરવામાં આવી. શહેરમાં ચાલતા ગેમ ઝોન પર મનપા ત્રાટક્યું. વહીવટી વિભાગ અને મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢ શહેરના 4 ગેમ ઝોનને ખંભાતી તાળા મારવામાં આવ્યા. એનઓસી મુદત પૂર્ણ થતા સુરજ ફન વર્લ્ડને સીલ કરવામાં આવ્યું. ફાયર એનઓસી ના હોવાને કારણે સુરજ સિને પ્લેક્સનું ગેમ ઝોન જે છે તે સીલ કરવામાં આવ્યું છે. ફાયર એનઓસી ના હોવાને કારણે ઉપરકોટ ગેમ ઝોનને પણ સીલ મારવામાં આવ્યું છે. પરવાનગી વગર ચાલતા ફન હોટેલ ગેમ ઝોનને પણ સીલ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ શહેરના અન્ય મોલ અને ગેમ ઝોનમાં મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. બીયુ સર્ટિફિકેટ નહીં હોય તેવા એકમો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પરમ દિવસે જે રાજકોટની દુઃખદ ઘટના બની છે, આ દુઃખદ ઘટનામાં જેટલા પણ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યું છે અને પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને પરિવાર સાથે પણ સંવેદના વ્યક્ત કરું છું. માનનીય સરકારશ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરના તમામ કોર્પોરેશન્સમાં અને જૂનાગઢ કોર્પોરેશન્સમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ઇન્સ્પેક્શન માટે નિર્દેશ આવ્યા હતા અને આ નિર્દેશોની પાલનાના અનુરૂપમાં સરકારશ્રીના તમામ વિભાગો PGVCL, ફાયર, રેવન્યુ, TPEB અને પોલીસ વિભાગ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા 4 જે આપણા ગેમ ઝોન છે, સુરજ ફનવર્લ્ડ અને એમ્યુઝમેન્ટ પાર્ક, સુરજ સિનેપ્લેક્સ, હોટલ ફન અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટ, આ 4ની 4 જગ્યા ઉપર આ તમામ ટીમો દ્વારા સંયુક્ત વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે જે અમને તારણો મળ્યા છે આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ 4ના 4 જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમાં જે સુરજ ફનવર્લ્ડ એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક છે આમાં NOC ની મુદત પૂરી થઈ ગઈ છે અને બીયુ સર્ટિફિકેટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું નથી. સુરત સિનેપ્લેક્સ જે છે આમાં ફાયર NOC નહીં ધરાવતા હોય અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ મળવું જોઈએ ગેમ ઝોન ચલાવવા માટે આ નહીં હોવાના કારણે આને સીલ કરવામાં આવ્યું છે. હોટલ ફંડમાં ગેમ ઝોન ચલાવવાનો પરવાનો નહીં હોય અને માટે સીલ કરવામાં આવ્યું છે. હોટલ ફંડ પાસે ફાયર NOC હતી અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટમાં ફાયર NOC નહીં હોવાના કારણે અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ જે છે આ નહીં મળવાના કારણે આને પણ સીલ કરવામાં આવ્યું છે. સાથે સાથે અમુક સંસ્થાઓ જે છે આ શોપ એન્ડ રજિસ્ટ્રેશન શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં રજિસ્ટ્રેશન નહીં હોય અને વ્યવસાય વેરામાં નહીં હોય આને માટે પણ સાથે સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે.